પૂરા થયા છે. બોલો, એસ ઇઝ ઇક્વલ ટુ ઇ ઇઝ ઇક્વલ ટુ એલ ઇઝ ઇક્વલ ટુ એફ ઇઝ ઇક્વલ ટુ આઈ ઇઝ ઇક્વલ ટુ અને ઇ ઇઝ ઇક્વલ ટુ. આ છ દોષ એને દૂર કરવાના છે. એની સામે સેલ્ફીની જરૂર નથી, આત્માના દોષ જ દેખાય. સેલ્ફીથી આત્માના ગુણ પણ આપણે જોઈ શકીએ. ઈચ્છું છું આ દોષને દૂર કરી આપણા આત્મામાં છ ગુણોને પ્રગટાવીએ. એસ ઇઝ ઇક્વલ ટુ, હવે છ ગુણ બોલવાના છો, બોલતા જાઓ તમે. ચાલો, સમય ઓછો છે એટલે હવે હું જ કહી દઉં. એસ ઇઝ ઇક્વલ ટુ સેક્રિફાઈસ. સેક્રિફાઈસ એટલે એકદમ ઇઝી બોલો, સમર્પણ. વેરી ગુડ. સમર્પિત, મા બાપને સમર્પિત થાવ. દીક્ષા લીધા પછી કોને સમર્પિત થવાનું? ગુરુને સમર્પિત થાવ. તમે ધર્મિષ્ઠ છો તો તમારા માથે કોઈ ગુરુને રાખો, એને સમર્પિત થાવ. જીવનમાં કોઈ પ્રશ્ન આવે, જીવનમાં કોઈ પ્રોબ્લેમ આવે, ત્યારે ગુરુની પાસે જઈને એને ક્લિયર કરો, એને સોલ્વ કરો. પણ એના માટે સેક્રિફાઈસ, સમર્પિત થવું. એ ઇઝ ઇક્વલ ટુ, આના ઉપર બીજા 3 કલાક ચાલે એવું છે. કન્ટિન્યુ. શું? હા, મારો વિચાર નહીં કરવાનો એમ ને? તમારે સારું છે, આમ જલસા છે. મારે સાહેબ મસ્ત હોલ મળી ગયો છે, ચારે બાજુ એસી છે, ઘરે પણ આવી ઠંડક નથી એવી સરસ છે. મેં એવા 6 ગુણ તમારા માટે શોધ્યા છે, કમસે કમ તમારા જીવનમાં જો ઉતારશો, ઉતારવાના પ્રયત્ન કરશો. જીવનમાં ઉતારો ત્યારે કોઈક નોટ લાવ્યા છો તો એમાં ઉતારો. આ તમારી નોટ છે ને? હા, એમાં ઉતારો. આ એવરીથિંગ છે. મેં હમણાં એક ઠેકાણે કીધું હતું, આ આવ્યું એટલે શું ગયું બોલો? કેલ્ક્યુલેટર ગયું, વોચ ગયું, કેમેરો ગયો, લેન્ડલાઈન ગયું, કેલેન્ડર ગયું, હે, બેટરી ગઈ, રેડિયો ગયો, ટીવી ગયું, એલાર્મ ગયું, સ્પીડોમીટર ગયું, મેમરી ગઈ. જેનું જે ગયું છે ને એ બોલે છે બધા. બહેનોને પૂછશો તો કે સંબંધો ગયા, રિલેશન ગયું. બોલો બોલો, હજી ઘણું છે. આ નોટ ગઈ, બોલો. હવે છેલ્લે કોઈને લેટર લખ્યો તો ક્યારે લખ્યો ભાઈ? કેટલા વર્ષ પહેલા લખ્યો? છેલ્લે ક્યારે લખ્યો? આંગળી તો ઊંચી કરો, કયો તો ખરા. હવે તો લખતા આવડતું નથી. હે મારા સાહેબ, શું લખાય? કોઈ મારા સાહેબને લખવું હોય ને એટલે કેવા આવે? જરા ઉપરનું લખી આપું, મેં ઉપરનું ને નીચેનું બધું જ લખી આપું. શું ગયું? ડાયરી ગઈ, લેટર ગયો, હે, વોચ ગઈ, પછી બધું ગયું. પછી હું છેલ્લે કહું, અને આ મોબાઈલ જો ઘરવાળીમાં પાસે ગયો તો તું એ ગયો. એસ ઇઝ ઇક્વલ ટુ સેક્રિફાઈસ, સમર્પિત બનો. નંબર 2, ઇ ઇઝ ઇક્વલ ટુ ઇમોશનલ. બહુ જેનો દુકાળ છે. મેં લાસ્ટ સન્ડે અહીંયા એક પ્રવચન કર્યું હતું, વેદના સંવેદના અનુમોદના. સંવેદના માટે હું જબરજસ્ત બોલ્યો, એ ઇમોશનલ એટલે બીજું કાંઈ નહીં, સંવેદના. પોતાનો વિચાર કરે વેદના, બીજાનો વિચાર કરે છે. સ્વાર્થ અને પરાર્થ આ જ છે, બીજું કઈ નથી. આ નામ બદલાય છે, બાકી વસ્તુ તો એની જ છે. ઇમોશનલ બનો. ભાઈ છેલ્લે આંસુ ક્યારે આવ્યા? લેટર ગયો બાજુ પર, આંખમાંથી આંસુ ક્યારે આવ્યા? એ તો મોબાઈલમાંથી ના પડે ને, મોબાઈલને લીધે પડે. મમ્મીએ મને કીધું હતું કે તું ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ લાવીશ તો હું તને સ્માર્ટફોન લાવી આપીશ, પછી ના પાડી, ત્યારે શું આવ્યું હતું? બધા સ્વાર્થના આંસુ પાડ્યા છે, વેદનાના, સંવેદનાના પાડ્યા કે નહીં? ભગવાન મહાવીરની આંખમાંથી નીકળ્યા હતા. એક રાતમાં 20 ઉપસર્ગ અને 6 મહિના સુધી લગાતાર ઉપસર્ગ સંગમે કર્યા, અને એ સંગમ જયારે થાકીને પાછો જતો હતો ને, ત્યારે ભગવાનની આંખમાં આંસુ આવ્યા. મને પામી નાખી દુનિયા તરી જશે,
આ વિચારો મને પામીને ડૂબી જઈ રહ્યો છું. ત્યારે પ્રભુની આંખમાં આવ્યા હતા, વિતરાગ તુલ્ય પરમાત્માની આંખમાંથી આંસુ આવ્યા. આપણે કેટલા જળ થઈ ગયા છે, આપણી આંખો હવે મને લાગે છે કે ડુપ્લિકેટ લાગે છે. ક્યારેક માણસની દ્રષ્ટિ જતી રહીએ તો બકરાની આંખ બેસાડતા હતા, પછી એમાં આંસુ આવે. ઇમોશનલ